શ્રી મુંબઈ જૈનની વક્ફ સંઘ પોતાની પરંપરા પ્રમાણે આ વર્ષે ફરીથી મુંબઈ જૈનની વક્ફ સંઘે પોતાની પરંપરા પ્રમાણે એક સંસ્થાને દત્તક લીધી છે આ વર્ષ પૂરતી, અને અને તે સંસ્થા છે સરદાર કન્યા વિદ્યાલય. બારડોલીમાં આ વિદ્યાલય છે. આદિવાસી બાળાઓને, દૂરના અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળાઓને એ ભણાવે છે, પોતાને ત્યાં લાવે છે, રાખે છે, ભણાવે છે, અને દીકરીઓને એક ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જાય છે. ખૂબ જુદી રીતે ચાલતી આ એક સંસ્થા છે. સરદાર પટેલ, ગાંધીજી વગેરેના મૂલ્યોના આધાર ઉપર આ સંસ્થાનું સિંચન થયું છે, અને ગાંધીવાદી લોકોની કેળવણીનો આધાર આ સંસ્થાને મળ્યો છે. અને આજે આ સંસ્થા વર્તમાન સમયમાં જેને આપણે ખરા અર્થમાં જ્ઞાનનું મંદિર કહીએ એ રીતે દીપી રહી છે. અહીંયા તૈયાર થતી કન્યા પોતાના ઘરમાં એક દીવો બનીને પ્રગટે છે, અજવાસ પ્રગટાવે છે, અને સમાજમાં અંધશ્રદ્ધા આદિને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. આ સંસ્થા ખેડૂતો માટે, વંચિતો માટે અનેક પ્રકારના કામ કરે છે, જેથી તેમનામાં એક જાગૃતિ આવે. એમ કહેવાય છે ને કે ઈશ્વર બધે નથી પહોંચી શકતો, એટલે માને પહોંચાડે છે. તો હું એમાં આગળ વધીને કહીશ કે ઈશ્વર બધે નથી પહોંચી શકતો, એટલે આવી કેટલીક સંસ્થા અને આવા કેટલાક સેવાભાવી લોકોને પણ બધે પહોંચાડે છે, જેથી ત્યાં જઈને પણ દીવો થાય. કુલ ટ્રસ્ટનું સરદાર કન્યા વિદ્યાલય એ દિશામાં કામ કરે છે. અને આજે આપણે સરદાર કન્યા વિદ્યાલય વિશે આપણને એક નવી જ વાત અને જુદો દ્રષ્ટિકોણ કહેવા માટે આપણી સાથે જે પધાર્યા છે એમની ક્લિપને સાંભળીએ. મિત્રો, ભાવકો, વિદ્વજ્જનો, પ્રબુદ્ધજનો, વડીલો, આપ સર્વને નમ્ર વિનંતી છે કે આ કન્યા વિદ્યાલય માટે મન મૂકીને ઉદારતાથી તમે ચોક્કસ અનુદાન મોકલાવતા રહેશો. કારણ કે આપણે તો માત્ર એક ભૌતિકતા આપશું, પણ તો એ ભૌતિકતા નિમિત્ત બનીને કાર્યમાં પરિણમશે, અને એના જે ઉત્તમ ફળ સમાજને મળવાના છે એ એનાથી આપણે પણ દીપી ઉઠશું. તો ચલો આપણે પણ આ જ્યોતમાં સાથે જોડાઈએ અને આ જ્ઞાનની મશાલના એક નાનકડા અંશ બનીએ. તો ચાલો સૌથી પહેલાં આ સંસ્થા વિશે તમને માહિતી આપીએ છીએ. સાંભળીએ ક્લિપ. બોમ્બે જૈન યુવક સંઘ દ્વારા આ 88મી પર્યુષણ વ્યાખ્યાન માળામાં મારે આજે તમારો બોલવાનું અને જૈન યુવક સંઘનો આભાર માનવો પડે. કારણ કે એ લોકોએ આ વિદ્યાલય જોયું અને એમણે નક્કી કર્યું કે ચાલો આપણે આ વિદ્યાલયમાં કંઈક સહાયક થઈએ. મને પણ થયું કે 1966થી આ શરૂ કરેલું વિદ્યાલય, અને તે પાછા અંદરના પ્રદેશની બધી દીકરીઓ કે જેમણે આ પ્રદેશ ક્યારેય જોયો નથી, અને બીજું કે ત્યાં કોઈ જ્ઞાન આપનાર, ત્યાં કોઈ શિક્ષણ આપનાર પહોંચ્યા નથી. અમને વિદ્યાપીઠમાં ભણતા ત્યારે અંદરના પ્રદેશમાં પગપાળા પ્રવાસ કરાવેલો, ત્યારે અમે જોયેલું કે અરે બાપરે, અહીંયા તો શિક્ષણ જ નથી, અને કદાચ 4-5% જ શિક્ષણ છે. તો આ કામ કરવા જેવું છે, જેમ આપણા રામાયણમાં લખ્યું છે ને કે પુત્રી પવિત્ર કરે કુલ દોઉં, તેમ આ દીકરીઓને જો આપણે શિક્ષિત કરીએ તો આ અંધારા પ્રદેશમાં શિક્ષણ પહોંચી શકે, અને બીજું કે એ લોકોને મદદરૂપ પણ થવાય, અને રાષ્ટ્રનો આજે અનપઢ રહેલી જગ્યા, અનપઢ રહેલો આ પ્રદેશ, એને આપણે ઉપયોગી થવાય. આ પ્રદેશની દીકરીઓ અત્યંત ગરીબ, અને મેં એ પણ જોયું કે અંદરના પ્રદેશમાં પ્રસિદ્ધિથી દૂર એવા લોકો બહુ જ કામ કરે છે. તો ચાલો આપણે પણ કામ કરીએ. આ વિદ્યાલય 1966માં કાકા સાહેબ કાલેલકર, અને જેણે પોતાનું આખું જીવન આ આદિવાસીઓ માટે આપેલું, એવા જુગતરામભાઈ દવે, જેને વેડછીનો વડલો કહેવાય છે, એમણે પણ આ જીવન એ સમર્પિત કરેલું, એ જોઈને, એ સમજીને, એમની પાસે ભણીને અમે નક્કી કર્યું કે મારે આ જ કામ કરવું. અને કન્યા કેળવણીનું કામ 1966ની 15મી જૂને અહીંયા શરૂ કર્યું, જેથી અત્યંત ગરીબ બચ્ચાઓ, તમે એમને ત્યાં જઈને ઊભા રહો
તો તે દિવસે કોઈક વાર ખાવાનું પણ નહીં હોય. ચાલો શિક્ષિત કરીએ એમ કરીને આ કામ ઉપાડી લીધું છે અને આ કામ શરૂ કર્યું છે. તો આ દીકરીઓ જે બહુ જ ગામડાની છે અને એને હજી સમાજને સરખો નિહાળ્યો નથી, પણ એને જો આ જ્ઞાન આપવામાં આવે તો એ ખીલી નીકળે, એ બહાર આવી જાય, એ જગતને ઉપયોગી થાય એવું વસ્તુમાં એ જીવન શિક્ષણ મેળવીને તૈયાર થઈ જાય. તો આજે આ અમારા પ્રયોગને અમને નવાજવામાં, અમને પ્રોત્સાહિત કરવામાં આ 88મી વ્યાખ્યાન માળા જૈન યુવક સંઘની બહુ જ મદદરૂપ થઈ છે, અને એમાં મુકુલ ટ્રસ્ટ જે અમારે માટે અને આ નાના બાળકો માટે કામ કરે છે, આ અજ્ઞાત પણ જ્ઞાન લેવા શોધવા નીકળેલી દીકરીઓને જે જીવન શિક્ષણ આપે છે અને એ લોકોને દાખલા તરીકે ભણવામાં એ લોકો પાસે કાંઈ નથી તો એને મદદરૂપ થાય છે. તો આ પ્રયોગ સફળ કરવામાં અહીંની શિક્ષણ પ્રણાલી અને આ ગામડાઓમાંથી આવતી અનભિજ્ઞ દીકરીઓ બહુ જ સફળ થઈ છે. અને તમે અહીંયા આવીને જો દર્શન કરો, જુઓ, તો આપ સૌને પણ ખ્યાલ આવે કે આ દીકરીઓ કેવું સરસ ભણે છે. એની દુનિયાને સમર્થ બનાવવા માટે, સારી બનાવવા માટે આ શિક્ષણનો પ્રયોગ અત્યંત ઉપયોગી થયો છે. અને અત્યારે પણ ગૃહજીવન વિદ્યા દ્વારા, આ ઉદ્યોગ દ્વારા એવું શિક્ષણ આપણે આપી શકીએ છીએ કે જેથી એના પ્રદેશમાં એ પાછી જાય તો એના જગતને, એને આખા વિભાગને એ બેઠો કરી શકે એવું છે. મને અને અમારા વિદ્યાલયમાં કામ કરતા અમારી ટુકડીને એમ પણ થયું કે ચાલો આપણે પણ આ કામમાં લાગી જઈએ. અને આ સેવા યજ્ઞ અત્યારે 6000 દીકરીઓ ભણી ગઈ છે, એ બધાને યાદ કરીને અમે આ યજ્ઞ ચાલુ રાખ્યો છે અને આ જ કામ કરવાનો એક નિર્ધાર કર્યો છે. ત્યારે પણ આ દીકરીઓ અત્યારે અહીંયા આવે છે અને ભણે છે અને શિક્ષણ લે છે અને પાછું એ જ પ્રદેશમાં જઈને એ પોતે કામ પણ કરે છે. આપ સૌએ જે સંકલ્પ કર્યો છે અને અમને જે સહાયરૂપ થવા જે તમે આ તૈયારી બતાવી છે 88મી વ્યાખ્યાનમાળામાં, આજે આ જૈન યુવક સંઘ અમને યાદ કરે છે અને આવો બધો મદદરૂપ થવા એ આખો કેટલું મોટું આ અભિયાન ઉપાડે છે. અમે બધા આશ્રમમાં રહેનારી આ બધી દીકરીઓ અને આ પ્રદેશની બધી ગરીબ જનતા એ સૌનો ખૂબ આભાર માને છે. અને અહીંયા જે બધા જોવા આવેલા અમારા સેજલબેનને બીજા બધા, એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મુકુલ ટ્રસ્ટ બારડોલી જે દીકરીઓ સરદાર કન્યા વિદ્યાલયમાં ભણીને પોતાનું કોઈ કેરિયર પરસ્યુ કરવા માંગતી હોય તો એમાં મદદરૂપ થાય છે. પૈસાના અભાવે અને ગરીબાઈના અભાવે પોતે જે બનવા માંગતી હોય એને બનવામાં સહાયભૂત થવું એ કાર્ય મુકુલ ટ્રસ્ટે ઉપાડી લીધું છે. અત્યાર સુધીમાં કેટલીય દીકરીઓ ડૉક્ટર, એન્જિનિયર, આર્કિટેક્ટ, શિક્ષક, નર્સ વગેરે અનેક ક્ષેત્રોમાં ભણીને આગળ વધી છે. મુકુલ ટ્રસ્ટને એનો આનંદ છે કે સરદાર કન્યા વિદ્યાલયની દીકરીઓની જે બુનિયાદ, એનો જે પાયો નિરંજનાબેન અને મુકુલભાઈએ ઊભું કરીને રચેલો, એ પાયા પર એ લોકોને પોતાના સ્વપ્ન પૂરા કરવાની અને પોતે પોતાના પગભર થવાની એક જે આશા છે એ આશા મુકુલ ટ્રસ્ટ પૂરી કરે છે. ગામડાની અંદર અમે પર્યાવરણ ક્ષેત્રે પણ ઘણા કાર્યો કરીએ છીએ. દર વર્ષે 10,000 આંબાની કલમો રોપવાનો યજ્ઞ અમે 2017થી શરૂ કર્યો. અત્યારે 2022માં આ વર્ષે 17,800 જેટલી આંબાની કલમો
અલગ અલગ ગામડામાં નાના નાના ખેડૂતોને જોઈએ એટલી આપીએ, 3-4 વર્ષમાં એના ફળમાંથી એ લોકો પાસે પૈસા આવે અને એ લોકોને ગુજરાન પોતાનું પૂરું કરવામાં મદદરૂપ થાય. એનો એક ઉદ્દેશ એ હોય છે કે જે નાના નાના ખેડૂતો છે એ લોકોને આપણે મદદરૂપ થઈશું તો એ લોકોને બેઠા થવામાં ઘણી મદદ થશે. એ લોકોની સાથે સામાજિક રીતે સંકળાઈએ એટલે ત્યાંના બાળકોને પણ આગળ ભણવામાં મદદ કરવી જોઈએ એવું અમે વિચાર્યું. અને બીજી સંસ્થાઓમાં પણ મુકુલ ટ્રસ્ટ આ વાત કહે છે કે તમારે ત્યાં જે બાળક ભણતું હોય એને અમે આગળ મદદ કરીને ભણાવીશું. આમ મુકુલ ટ્રસ્ટનું કામ વિસ્તરતું રહે છે. ઘણી સંસ્થાઓ આમાં દાન આપે છે, ઘણા મિત્રો આમાં દાન આપે છે, ઘણા બધા આપણા શુભેચ્છકો આ કાર્યમાં જોડાયેલા હોય છે અને દાનના પ્રવાહથી મુકુલ ટ્રસ્ટનું કામ ચાલતું રહે છે. આ વખતે શ્રી મુંબઈ જૈન યુવક સંઘે અનુકંપા પ્રોજેક્ટમાં દાનની ધનરાશિ મુકુલ ટ્રસ્ટને આપવાનું નક્કી કર્યું. તો એ દાનની ધનરાશિ અંતરિયાળ અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી અને એની એકે એક પાઈ સુયોગ્ય જગ્યાએ જાય એવી અમે સૌ મુકુલ ટ્રસ્ટના કાર્યકરો આપ સૌને ખાતરી આપીએ છીએ. અને આ કાર્યથી આપણે સૌ જોડાયેલા રહીશું. આપ સૌનો અમારા પ્રત્યેનો આ ભાવ, એ માટે હું કૃતકૃત્ય બનીને આપ સૌનો આભાર માનું છું. નમસ્તે.
चिंतू कोई मने प्रेम रे ने